મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. 2017 બાદ 15 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે, ત્યારે 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલાં જ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે યુથ કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે તેમની પાસેથી 1.5 કરોડ રૂપિયા લીધા. વિશ્વનાથસિંહ વાઘેલા મિત્રો હાર્દિક પટેલના માણસ ગણાય છે, અને જ્યારે હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યું ત્યારે જ એવું માનવામાં આવતું હતું કે વિશ્વનાથસિંહ પણ કોંગ્રેસને અલવિદા કહેશે. મિત્રો, તેમણે ખૂબ જ ગંભીર આક્ષેપ કોંગ્રેસ પર લગાવ્યા છે. એના વિશે વાત કરીએ તો વિશ્વનાથસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે રાહુલજી સંમેલનમાં હાજર રહેવાના છે, પણ 100માંથી 10 લોકોને પણ પોતાનું બૂથ ખબર નહીં હોય. મારા પિતા ગુજરી ગયા, તેના પૈસા આવ્યા, તે પૈસાથી હું ચૂંટણી લડ્યો. મારી 7 પેઢીમાં કોઈ રાજકારણમાં આવ્યું નથી, હું એકલો જ આવ્યો છું. મને નિષ્ફળ કરવા અનેક નેતાઓએ પ્રયત્નો કર્યા, મારી શક્તિ પૂરી થઈ ગઈ એટલે મેં રાજીનામું આપ્યું છે. મારી પાસેથી પાર્ટીએ યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવા માટે 1.5 કરોડ રૂપિયા લીધા છે. હું ઘણા સમયથી હાલની કોંગ્રેસ એક પરિવારની ભક્તિમાં લીન હોય તેવું અનુભવી રહ્યો હતો. કોંગ્રેસ પક્ષે મને જે કોઈ પણ પદ આપ્યા એ મારી પાસેથી પૈસા લઈને વેચાતા આપ્યા, જેથી વેચાતા મળેલા પદ પર કોઈ વ્યક્તિને કેવી રીતે પ્રેમ આવી શકે એવો તેમણે ગંભીર આક્ષેપ લગાવ્યો છે. હું જ્યારથી યુથ કોંગ્રેસનો પ્રમુખ બન્યો ત્યારથી જ પક્ષના સિનિયર નેતાઓના જૂથવાદનો ભોગ બનતો આવ્યો છું. યુથ કોંગ્રેસમાં જે સિનિયર નેતાઓએ મારી મદદ કરી હતી તેમની સામેના જૂથના નેતાઓએ મને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું, એવા મિત્રો ગંભીર આક્ષેપો તેમણે કર્યા છે. ધોરાજીના લાલ ધારાસભ્ય છે લલિત વસોયા, એ પણ મિત્રો ઘણા સમયથી ભાજપમાં જવાની અટકળો વહેતી થઈ છે, અને કદાચ હવે ટૂંક જ સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ પહેરશે એવું માનવામાં આવી રહ્યું છે.